साबरकांठा જિલ્લાના મોડાસામાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી. એક ડોસીમાના મૃત્યુ બાદ તેમની લાશ નગરી સંસ્કાર માટે તેમના પડોશી લઈને આગળ આવ્યા, પરંતુ આર્થિક રીતે સશક્ત ન હોવાથી સ્મશાનમાં લાશને રઝળતી મૂકી લોકોને અગ્નિ સંસ્કાર માટે આર્થિક સહાય માટે મદદરૂપ થવા જણાવ્યું. છેવટે ગુજરાત ન્યૂઝ અને એનજીઓ સંસ્થા આગળ આવી તેમની અંતિમ વિધિ કરાઈ. સ્મશાનમાં રઝળતી લાશ અને અગ્નિ સંસ્કાર માટે મદદ માંગતો તેમનો સગો ભાઈ. આ દ્રશ્યને જોઈ કોઈની પણ આમ દશા ન થાય તેવું ભગવાનને પ્રાર્થના કરીએ. પરંતુ આ ઘટના અને દશા જે પરિવારની અને લાશની થઈ છે તે કાંઈ માનવતાની રીતે ખરેખર શરમજનક છે. સાબરકાંઠા જિલ્લાના મોડાસા શહેરમાં ભીખ માંગીને ગુજરાન ચલાવતું આ ડોશીમાનું ઉમરો વસાત મોત થતાં તેમનું આગળ પાછળ કોઈ નથી. તેમને એક વિધવા દીકરી છે, પરંતુ આર્થિક રીતે તે પણ તેમની માતાની જેમ જ હોવાથી તે પણ તેમની માતાના અગ્નિ સંસ્કાર માટે કાંઈ કરી શકી નહીં. અને તેમની પાડોશમાં જ રહેતા એક સગા ભાઈ તેમની મદદે આવ્યા, પરંતુ તે પણ ગરીબીમાંથી પસાર થઈ રહ્યા હોય તે પણ કાંઈ કરી શક્યા નહીં. એક અમારે ડોશીમાં હતા, બાજુમાં નિરાધાર હતા અને એ મોત થઈ ગયા છે. બધા સારા સારા માણસો ભેગા થઈને અગ્નિ સંસ્કાર કરવાનો છે ને અમારી પાસે લાકડાને પૈસા નથી. ખાલી ગુજરાતના સારા માણસો છે કે જેનો ખૂબ ખૂબ આભાર કે જેને અમને લાકડા આવેલા કે અગ્નિ સંસ્કાર મળ્યો. મોત બાદ સંબંધી ઘણા ફર્યા, પરંતુ તેમનું કોઈ રણીધણી ન હોવાથી અગ્નિ સંસ્કાર કરવામાં વિલંબ થયો. લાશ કલાકો રઝળી, પરંતુ તેમનું સાંભળવાવાળું તો માત્ર ભગવાન હતો. પરંતુ તેમની આ દશાથી ભગવાન પણ તેમનાથી રૂઠ્યો હોય તેમ તેમની પાસે મહાજન મંડળમાં લાકડા માટે ભરવા પડતા 1000 રૂપિયા પણ નહોતા. હાલમાં એક બિનવારસી લાશ આવેલી કોઈ ડોશીમાની, જેની જોડે કોઈ સગા સંબંધી નતા, પણ એની એક વિધવા દીકરી હતી અને રોતી રોતી આવી, તો એના લાકડાના પૈસા બી મહાજન તરફથી એના લાકડાનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે અને એની જે મરણની ચિઠ્ઠી નોંધવામાં આવે છે એના બી પૈસા મેં પોતે ભોગવ્યા છે. આ રીતે કોઈ બિનવારસી લોકો હોય કે નિરાધાર લોકો હોય અને મહાજન હંમેશા સહાય કરતું જ રહેતું હોય છે. ભિક્ષા માગી અને પેટી વેડતા એવા 90 થી 95 વર્ષના એક માજી મૃત્યુ પામતા, જેના આગળ પાછળ કોઈ ના હોવાના કારણે એ વિધવા માજીને અંતિમ સંસ્કાર કરવા માટેની વાત હતી. આ વાત જ્યારે ગુજરાત ન્યૂઝને ખબર પડતા ગુજરાત ન્યૂઝે મારો સંપર્ક કર્યો હતો અને જે અમે એનજીઓ વાળા ભેગા મળી અને મહાજનની જોડે વાત કરી અને એના અંતિમ સંસ્કાર માટેના લાકડાની વ્યવસ્થા આ બધી વ્યવસ્થા કરી અને એની વિધવા દીકરીને જાણ કરી અને સાથે મળી અને એ માજીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટનાથી ગુજરાત ન્યૂઝ અને એનજીઓને જાણ થતા લોકોની વહારે આવી મહાજન મંડળને મફત લાકડા આપવા વિનંતી કરી અને અંતિમ ક્રિયા માટે લાકડા અપાયા હતા. ત્યારબાદ ડોશીમાના અંતિમ સંસ્કાર કર્યા, જેથી એનજીઓ સંસ્થા તથા મૃતકના સંબંધીઓએ આ ઉત્તમ કાર્ય કરવા બદલ અભિનંદન આપ્યા હતા. ગુજરાત ન્યૂઝ ફરી એકવાર માનવતા ભર્યા કામકાજમાં અગ્રેસર રહી માનવહિતનું કામ કરવામાં ચૂક્યું નથી. ભરત કડિયા, મોડાસા.